રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સાંસદ રામ મોકરિયાએ ભાજપના જ અબજોપતિ સિનિયર નેતા તેમના બાકી રૂપિયા પરત ન આપતા હોવાનું જણાવ્યું છે। રામ મોકરિયાએ કહ્યું કે મારે જેમની પાસેથી રૂપિયા લેવાના છે તે આગેવાન કરોડપતિ છે, પરંતુ પૈસા આપવાની તેમની દાનત નથી। આ નેતા 1980થી રાજકારણમાં સક્રિય છે અને તે 1990થી સરકારમાં અલગ અલગ પદે રહી ચૂક્યા છે। આ નેતા ગુજરાત બહાર હતા ત્યારે નિવૃત્ત થયા હતા। રામ મોકરિયાએ કહ્યું કે વર્ષ 2008થી 2011 સુધીમાં વ્યવહારિક બાબતો અને હાથ ઉછીના પેટે તેમણે મોટી રકમ લીધી છે। મેં અનેક વખત રૂપિયા પરત માગ્યા, અનેક વખત મધ્યસ્થીઓને પણ કહ્યું છે, પરંતુ આ નેતા રૂપિયા પરત નથી આપતા। રામ મોકરિયાએ દાવો કર્યો કે મેં નેતાને જે રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવાઓ પણ મારી પાસે છે। પોસ્ટ આવી એમાં મને લાગુ પડતું હતું એટલે મેં વળી જવાબ આપ્યો કે મારે પણ એક નેતા પાસે પૈસા લેવાના છે, બહુ મોટી રકમ છે, ઘણા વર્ષોથી બાકી છે, એટલે મારાથી લખાઈ ગયું છે વાત સાચી। હું પ્રયત્ન કરું છું વચ્ચેના લોકોને કહીને કે ભાઈ મારું 1600 નીકળે, બહુ મોટી રકમ છે, તો એટલા માટે હિસાબ 2008 નો છે, પછી 2011 માં અપડેટ થયું અને પછી ઘણું છે, મારી પાસે લેખિત પુરાવા પણ છે। બહુ મોટી રકમ છે અને ઘણા વર્ષોથી છે, કરોડોમાં કહી શકે લગભગ એવું સમજી લ્યો। કઈ જે નેતા વિશે કઈ ટૂંકમાં નેતા વિશે વડીલ છે એટલે કઈ કોમેન્ટ ન કરે, સિનિયર આગેવાન ભાજપના છે કે કોંગ્રેસના? કોંગ્રેસ વાળા અમારે કોઈ દી વ્યવહાર ન હોય, કોંગ્રેસ વાળાને કોઈ દી વ્યવહાર કરીએ નહીં આપણે,